પટેલે જણાવ્યું છે કે રાજ્યના યુવાનોને સરકારી સેવા દ્વારા જનહિતલક્ષી કાર્ય કરવાનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેના ભાગરૂપે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની બે હજાર એકસો સત્તાણું જગ્યાઓ સવારે ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેન યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ સાથે યોજાયેલ બેઠકમાં સવારે આ ભરતી કરવાનો નિર્ણય કરાયો છે આ બેઠકમાં ચાલુ વર્ષ દરમિયાન યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ વિદ્યાશાખાના પોલિટેકનિક સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમોમાં પ્રવેશની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ કેડરની શૈક્ષણિક સંવર્ગની આઠસો ને ત્રેપન અને બિનશૈક્ષણિક તેરસો ચુમ્માલીસ સંવર્ગની જગ્યાઓ મળી કુલ બે હજાર એકસો સત્તાણું જગ્યાઓ ભરવાની કાર્યવાહી સ્થવરે શરૂ કરાશે જેથી રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટી હસ્તક ચાલતા વિવિધ અભ્યાસક્રમો સંશોધન તાલીમ વગેરેની કામગીરી વેગવંતી બનશે ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ રોપા અને કલમો વિગેરે સરળતાથી ઉપલબ્ધ થશે તથા ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં પણ ઝડપ આવશે આ બેઠક દરમિયાન કૃષિ મંત્રી શ્રી કૃષિ યુનિવર્સિટીઓને ખેડૂત અને ખેતીના હિતને લઈને સઘન પ્રયત્નો હાથ ધરી સંશોધનો કરવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું